બનાસવાસીઓની જીવાદોરી ગણાતી બનાસ નદી સિઝનમાં પ્રથમવાર બંને કાંઠે વહેતી થતા લોકોમાં ખુશી. ગુજરાતમાં 5 દિવસના આગાહીના પગલે ઠેર ઠેર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે પ્રથમવાર બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. ખેડૂતો ઘણા સમયથી સારા વરસાદની આશાએ આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા ત્યારે સારો વરસાદ થતાં બનાસ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં બમણી ખુશી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાનની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે બનાસ નદીમાં પાણીનો આવરો વધારે હોવાથી નદીના પટમાં કોઈએ ઉતરવું નહીં અને નાહવું પણ નહીં, જેના લીધે અમીરગઢ પોલીસનો બનાસ નદીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે. બીજી તરફ સારા વરસાદના કારણે અમીરગઢનો ધનપુરા ડેમ અને અજાપુર વાંકા બંને ડેમ સરકાયા છે. હજુ પણ 2 દિવસની આગાહીના પગલે ઉપરવાસમાં સારો વરસાદ નોંધાશે તો બનાસ નદીમાં હજુ પણ નવા નીરની આવક થશે. ઇકબાલગઢ પાસે કેદારનાથ અને વિશ્વેશ્વર મહાદેવ એવા બે પ્રાચીન મંદિર આવેલા છે, જેમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બનાસ નદી બે કાંઠે વહેતા પર્યટકોનો ઘસારો આ બે પ્રખ્યાત સ્થળોમાં આવનારા દિવસોમાં જોવા મળશે. અશોક રણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.